ઉલાડી નથી રહ્યા, નાસ્તો કરી રહ્યા છીએ. હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. અત્યારે આપણે છીએ ગોવાની અંદર. આપણે પહેલી નાઇટ આપણે સરસ રીતે સ્પેન્ડ કરી અને એક રેલવે સ્ટેશનની નજીકમાં હવે આપણે જઈશું આપણા રિસોર્ટ ઉપર. હવે કરીશું આપણે આપણો નાસ્તો અને ગોવાની અંદર પ્રથમ દિવસની અંદર અમે શું શું કરીએ છીએ, શું શું એન્જોય કરીએ એ બધું તમને બતાવશું. તો જોતા રહો અમારી સાથે. આ એક સરસ એરિયા છે જે કલિંગડ બીચની ઉપર આવેલો છે અને આપણે આ વખતે તમને ગોવા એવી રીતે બતાવશું જે ડ્રાય તરીકે. ગોવાની બ્યુટી શું છે, ગોવાની નેચરાલિટી શું છે, એની બીચીઝની અંદર તમે કેવી રીતે એન્જોય કરી શકો. એ ખાલી ડ્રિંક્સ લેવું એના માટે નહીં. ગોવા એક ખૂબ સુંદર જગ્યા છે અને બહુ સરસ પ્રકૃતિ અહીંયા ખીલી ઉઠેલી હોય છે અને અહીંના માણસો લોકલ પબ્લિક છે પણ બહુ સારી છે. આ બધું તમને બ્લોગની અંદર જોવા મળશે. તમે ક્યાં આવ્યા છો અત્યારે ભાઈ, બોલો. હાલો તમે ખોવાઈ ગયા હોય તો કે ચર્ચા ખેંચી લો. હા ચલો, ક્યાં આવ્યા છો બોલો ફટાફટ. હાલો પણ એરિયા કેવો છે? નહીં દેખો રુકો. आपके पास से कौन सी गाड़ी है? नया वाला. हमको तो आज नहीं घूमना है, हमको तो कल घूमना है. आज तो हम रिसोर्ट जा रहे हैं. कितना लोग हैं? ये पार्क है ना कोई, नाम बोलो. इधर ही 4 किलोमीटर में पड़ता है. क्या कैसा रेनो पार्क? कितना लोग हैं आप? मुझे दूधसागर का बोलो ना, फुल डे का. चालू है? आज बंद है. आज बंद है ना? फोन लगा के बताने का, मैं बताएगा. मेरा नंबर लो, जो कॉल करो मैं बताएगा. वैसे कितना पड़ता है? आपके तो लंबा है, 4500. वो तो पता है लेकिन कितना चार्ज लोगे आप? 4000. उसमें आना जाना है? आना जाना है. वो टिकट के ऊपर मारा हो, वो तो समझ में आएगा. वो टिकट का चार्ज क्या है? 550-600 रुपये अंदर पर हेड. अभी भी चालू हो रहा है. उसके अंदर क्या क्या है? उसमें आपको नया जैकेट देगा, आपको जीप मिलेगा. गवर्नमेंट का जीप. वो कितने किलोमीटर जीप का होता है? आधा घंटा. आधा घंटा वहाँ स्टैंड से जाने का. वो तुमको वो लेके जाएगा. मुझे एक्टिवा चाहिए तो आप दे सकते हो? एक्टिवा जो है ना आपके पास है? एक एक्टिवा का चार्ज क्या है आपके पास? एक एक्टिवा का 350-400 वाला गाड़ी है. मुझे एक्टिवा ही चाहिए. एक्टिवा बताओ सर. 300 में कर दो आप. लाइसेंस? लाइसेंस तो हो गए. और कब देना है वापस आपको? कल सुबह. आज लेके तो कल सुबह देना है. मुझे वो बताओ कि ये जो नॉर्थ गोवा का एरिया है इसमें बच्चे के साथ हम ट्रैवल कर सकते हैं एक्टिवा में? एक्टिवा नहीं होएगा. क्योंकि वो तो क्या करेंगे वो बच्चे? तो वही सोच ना, आपको टैक्सी करने का पड़ेगा. टैक्सी नहीं करनी है हमको. टैक्सी में ये लोकल नहीं घूमना है हमको. ये दोनों साइड एरिया जाना है ना, पंजिम या साउथ गोवा और वो सब, तो उसमें करना है. हाँ ठीक है. एक्टिवा में इसमें इश्यू आता है? हो जाएगा, वो तुम्हारा ऊपर. नहीं पुलिस वाला रुकता नहीं. रुकता नहीं, थोड़ा हेलमेट डालने का पड़ेगा. ये कितना साल का है? 10. उसको नहीं पकड़ेगा अभी? नहीं कल से.
ओके चलो मैं आपका कौन आपका नंबर बोलिए दो नंबर का आप बोल दीजिए इसमें बोले वीडियो में क्योंकि ये 9890129988 ओके गोवा में कोई भी आए आपका कांटेक्ट करे तो आप ओके અને અહીંયા આવ્યો છે પ્રકાશ નો કોલ અને ધારા વાત કરી રહી છે આ બજરક અને આ બાજુ સુરત થી આપણી સાથે છે ધારા ધારા છુપાઈ ગઈ છું શું ચાલે ભાઈ પ્રકાશ શું છે હા હવે તું આવે ને આજ બ્લોગ માં અચ્છા આજે પાસે 11 કરી છે હાલો બોલો ઓર્ડર તો દો શું દેવાનું સારું સારું બ્રેકફાસ્ટ ઉપમા ક્યાં ઉપમા સબ હોગા સેન્ડવિચ સર ખવાય મગજ તો આપો થોડો અને પૂરી ની ઓ ક્યાં બોલે ભાજી નાસ્તો ઉલાડી રહ્યા છે ઉલાડી નથી રહ્યા નાસ્તો કરી રહ્યા છીએ અચ્છા તપસ્યા ઓર ચાહત કો તો ખાના હી નહીં થા લેકિન અભી સેન્ડવિચ ખાઈ છે અને અહીંયા ઢોસો ફિનિશ થઈ ગયો છે સેન્ડવિચ કી બારી અને જીજાજી હવે પ્લાન એવો કર્યો છે બપોર નું ખાઈ લો ઓર નહીં સેન્ડવિચ જીજે નું તરફ આઈ ખૂબ બંધ કરી ખાઈ પાછો મેં ચા એન્જોય કરી અને કોફી એન્જોય કરી પછી આ રીતે અમે સવારનો નાસ્તો પૂરો કર્યો ચાલો મળીએ હવે આગળ નાસ્તો કર્યા બાદ અમે ઓરપોરા કોલિંગવુડ બાગા રોડ ઉપર જઈએ છીએ એક રિસોર્ટની અંદર ચેકિંગ કરવા માટે ત્યાં અમે ફૂલ ડે મસ્તી કરીશું એ તમને પણ નેક્સ્ટ વ્લોગમાં બધું જોવા મળશે મિત્રો આ વ્લોગનો આપણે અહીં કરીએ છીએ એન્ડ અને હવે નેક્સ્ટ વ્લોગની અંદર આપણે જે 7-star રિસોર્ટ છે એમની ડિટેલ્સ આવશે અને ત્યાં અમે ક્યાંક શું શું મસ્તી કરી બધું તેમાં આવશે તો જોવાનું જો ચૂકતા નહીં ચલો ગુડ બાય જય સ્વામિનારાયણ